આજ રોજ મોભી સમૂહલગ્ન સમિતિ ગુજરાત દ્વારા જાંબોર માધોપુર ગીર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોભી સમૂહ લગ્ન સીમિત ગુજરાત દ્વારા જાંબુર માધુપુર ગીર ખાતે બ્લડ ડોનેશનમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પધારેલા ગામના અનેક બાર ગામના મહેમાનો, સાધુ સંતો અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરહીરાબાઈમાં લોભી અને મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાતના પ્રમુખ જનાબ અફસલન બાપુ અને સીદી બિલાલી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જનાબ અશરફભાઈ બગિયા અને મોભી સમૂહ લગ્ન સીમિત ગુજરાતના ચેરમેન સોહિલ રફાઈ અને સીદી બિલાલી હાઈસ્કૂલનું સ્ટાફ અને ગામના જાંબુર ગામના ઇમામ જનાબ સાહિલ આલી સાહબ અને પાંડેશ્વરની પધારેલા સંતશ્રી કીર્તિ ચેતન બાપુ અને નારદ નંદ બાપુ અને જાંબુર ગામના પ્રમુખ જનાબ હનીફભાઈ મજગુલ દિલીપભાઈ મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. જાંબુર ગીર ગામમાંથી અફઝલ બાપુ મોભી સમૂહ લગ્ન સમિતિ ટ્રસ્ટનો પ્રમુખ બોલું છું. અમે જાંબુર માધુપુર મુકામે મુક્તાનંદ બાપુ શ્રી પૂજ્યનો અમે 66મો જન્મોત્સવનો પ્રોગ્રામ રાખેલ છે, જેની અંદર બહુ ભવ્ય મોટું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર એક બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે, જેમની અંદર અમારા ગામના વડીલ શ્રી મા હીરબાઈ મા ભીખા, જે હીરબાઈ બેન ઇબ્રામ, જે અહીંયા અમારા જાંબુર ગીમના વડીલ શ્રી છે અને એમને જે વડાપ્રધાનશ્રીએ એમને એવોર્ડ આપેલા છે, એમની અંદર પાંડેશ્વરથી પધારેલા મુક્તાનંદ મહારાજ, પછી સૂર્યમુખી મહાદેવમાંથી પધારેલા નારદાનંદ બાપુ અને અમારા ગામના સૌ ભાઈઓ નાના મોટા મળી અને આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સુરવા, મોરુકા, જાંબુર, માધુપુર, તાલાળા એમ જ હળમતિયા, જસાધાર અને ભીમદેવળ, રાતીધાર, જસાપુર બધી ગામની અંદરથી બ્લડ ડોનેશન કરવા માટે આવેલા છે અને બધી વ્યવસ્થિત રીતે બ્લડ ડોનેશન કરેલ છે. આ જગ્યા ઉપર એક અશરફભાઈ બગિયાની જગ્યા છે, જે નાની એવી સ્કૂલ છે, સ્કૂલની અંદર બસ વ્યવસ્થિત રીતે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ અને આની અંદર વારેખેલે અમને બહુ સારી રીતે સફળતા મળે છે. આ સ્કૂલનો સ્ટાફ પણ અમને બહુ સારી રીતે સાચવે છે, ડૉક્ટરોને સાચવે છે અને જે બહારથી આવેલા જે મહેમાનો છે બધીને ઠંડા પાણી ચા બધી વ્યવસ્થિત રીતે કરે છે, એમનો અમે બહુ મોટો આભાર માનીએ છીએ અને મુક્તાનંદ બાપુશ્રીનો પણ અમે બહુ મોટો આભાર માનીએ છીએ કે એમને અમને આવું કામ કરવાનો ચાન્સ આપે છે.